ખેડૂતોને ખેતી કરવી એ રોખણના ચણા ચાવવા જેવી સ્થિતિ સર્જાય છે, જ્યાં અરવલ્લીના બાયડમાં ટેકાના ભાવે બાજરી વેચવા આવેલા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે, જેમાં ચોયલા રોડ પર આવેલા બાજરી ખરીદ કેન્દ્ર પર ટ્રેક્ટરોની 1 કિલોમીટર લાંબી લાઇનો લાગેલી હોવાથી ખરીદ પ્રક્રિયા ધીમી ચાલતી હોવાથી ખેડૂતો નારાજ જોવા મળ્યા છે. ખેડૂતોને એક તરફ કમોસમી વરસાદનો માર તો બીજી તરફ તંત્રની હેરાનગતિ સહન કરવા તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારે બાજરીના ટેકાના ભાવ ખરીદી માટે 530 રૂપિયા પ્રતિ મણ નક્કી કર્યા છે. રાજકોટના જૂના સાંઢિયા પુલ નિર્માણમાં વિઘ્ન આવ્યું છે. સાંઢિયા પુલ પ્રોજેક્ટ પાછળ ઠેલાયો છે. જામનગર અને રાજકોટને જોડતા આ પુલ પર હજારો વાહન અવર જવર કરે છે. જોકે સાંઢિયા પુલની સમયમર્યાદા પૂર્ણ થતા નિર્માણની કામગીરી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ નવી ડિઝાઇનમાં રેલવેના પોર્શનની ઊંડાણપૂર્વક ચકાસણી હાથ ધરાય છે. પુલની ઊંચાઈ અને લંબાઈ ઘટતા કોસ્ટિંગ ઘટવાની શક્યતાઓ છે. રેલવે તંત્ર ફાઇનલ ગ્રીન સિગ્નલ આપશે, ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા મનપા દ્વારા કરવામાં આવશે. ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા રજિસ્ટ્રારનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેમાં જિલ્લા રજિસ્ટ્રાર બેજવાબદાર નિવેદનો આપતા જણાયા છે. કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગોંડલ યાર્ડનું દુરુપયોગ થતા હોવાનું જણાવતા સબ રજિસ્ટ્રારે ઉડાવ જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે માર્કેટિંગ યાર્ડમાં ભાજપ દ્વારા કાર્યક્રમ રાખતા કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. વધુમાં કોંગ્રેસ પ્રમુખ દ્વારા કાર્યક્રમ રદ કરવા માટે જિલ્લા રજિસ્ટ્રારને પત્ર પણ લખવામાં આવ્યો છે, જેમાં લખ્યું હતું કે માર્કેટિંગ યાર્ડ ખેડૂતો માટે છે, ભાજપના કાર્યક્રમ માટે નથી. વધુમાં તેમણે લખ્યું છે કે ખેડૂતોનો કોઈ પણ હિસાબે ભોગ અહીં લેવામાં નહીં આવે. વડોદરા જિલ્લાના કરજણની મેથી પ્રાથમિક શાળાના ઉપશિક્ષક સામે ભ્રષ્ટાચારના આરોપ લાગતા પ્રાથમિક શાળાને એસએમસી સભ્યો અને ગામના લોકો દ્વારા તાળાબંધી કરવામાં આવી છે. અલ્પેશસિંહ સોલંકી સામે ખોટી રીતે બિલ રજૂ કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ છે. ભ્રષ્ટાચાર બાબતે અનેકવાર ગ્રામજનો અને એસએમસીના સભ્યો દ્વારા જવાબદાર તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરાય છે. સાથે જ વડોદરા જિલ્લા શિક્ષક અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર ઉપર શિક્ષક સામે લાચાર બન્યો છે, જેથી ગ્રામજનો અને એસએમસીના સભ્યો લડી લેવાના મૂળમાં ઉતર્યા છે. આજે ગ્રામજનો અને એસએમસીના સભ્યોએ શાળાની તાળાબંધી કરી હતી. ગ્રામજનોએ શાળાના આચાર્ય અલ્પેશસિંહ સોલંકી સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જૂનાગઢ માંગરોળમાં સીલ ગામે આંગણવાડીના બાળકો જીવના જોખમે અભ્યાસ કરતા જોવા મળ્યા હતા. આંગણવાડીનો ઓરડો અત્યંત જોખમી અને જર્જરી હાલતમાં હતો, સાથે તેમાં પોપડા પડતા હોય તેવી હાલતમાં બાળકો જોખમી અભ્યાસ કરતા જોવા મળે છે. ત્યારે સરકાર એક તરફ શિક્ષક શિક્ષણ ઉપર ધ્યાન લેવાની વાતો અને દાવા કરી રહ્યું છે, તો બીજી તરફ નાના બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આ ઓરડો ગમે ત્યારે ધરાશય થાય ત્યારે આ બાળકોના જવાબદારો કોણ, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ બાળકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, પરંતુ આ બાળકોને પીવાનું પાણીની સગવડ ક્યારે મળશે તે તો હવે જોવાનું રહ્યું. જે બિલ્ડિંગનું બાંધકામ એકદમ જર્જરિત હાલતમાં જોવા મળે, પૂરેપૂરી તપાસ કર્યા બાદ એવું અમને લાગે છે કે આ બાંધકામ બહુ જૂનું છે અને આને તાત્કાલિક નવી પદ્ધતિ પ્રમાણે નવેસરથી પાછું બાંધકામ કરવાની જરૂર જણાતી હોય તો આપ સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ કેન્દ્ર જલ્દીમાં જલ્દી વહેલી તકે નવું બાંધકામ કરવામાં આવે, બાળકોની સુરક્ષા માટે થઈને પૂરતી સુવિધા આપવામાં આવે અને સંડાસ બાથરૂમ અને વ્યવસ્થિત હોવું જોઈએ અને પાણીની પણ સુવિધા પૂરતી નથી. મોરબીના લાથી પ્લોટમાં આવેલા કલરના ગોડાઉનમાં અચાનક આગ લાગી, જેના કારણે અફડાતફડી મચી ગઈ અને ક્ષણભરમાં આગ આગળ પસરી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરીમાં જોતરાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી. યુનેસ્કો દ્વારા અમદાવાદને હેરિટેજ સિટી ઉપરાંત ક્રિએટિવ સિટીનો દરજ્જો પણ મળે તે માટે અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રયત્નો હાથ ધર્યા છે. યુનેસ્કોએ ક્રિએટિવ સિટી માટે 7 બાબતો નિર્ધારિત કરી છે, જેમાં ક્રાફ્ટ એન્ડ ફોક આર્ટ, ફિલ્મ, વાનગી, ડિઝાઇન, સાહિત્ય અને સંગીતનો સમાવેશ થાય છે. આ 7 ક્ષેત્રો પૈકી કેટલાક ક્ષેત્રોમાં જયપુર, હૈદરાબાદ અને ગ્વાલિયર જેવા શહેરો સ્ક્રીનિંગ સિટી જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે અમદાવાદને ડિઝાઇન માટે આ વિરોધ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. અમદાવાદની જામા મસ્જિદ, ભદ્રનો કિલ્લો, ઝૂલતા મિનારા, પાંચ કુવા પાસે આવેલી અમૃત વર્ષની વાવ વગેરે ડિઝાઇન કલાના ઉત્તમ નમૂના છે.